हेलो फ्रेंड्स, वेलकम टू निगम ठक्कर रेसिपीज। आज आपने बजार करता खूब सस्तो अने सारी क्वालिटी नो सूंठ पाउडर घरे केवी रीते बनावो ते शीखीशू। आपने बजार माथी सूंठ पाउडर लावीए तो ते 90 रुपया नो 100 ग्राम मळे छे, परंतु तेटली ज किंमत में घरे सरळताथी 500 ग्राम सूंठ पाउडर बनावी शकाय छे। अत्यारे शियाळानी सीजन में आदू खूब फ्रेश अने सस्तु मळतु होय छे। मैं 30 रुपये किलोना भावनुं 3 किलो आदू लीधुं छे। જ્યારે પણ તમે માર્કેટમાંથી આદુ લાવો ત્યારે આ રીતનું મોટી ગાંઠનું અને રેસા વગરનું દળદાર હોય તેવું જ લેવું। આદુને મેં પાણીથી સરખી રીતે ધોઈ અને કોરું કરી લીધું છે। હવે આદુને છોલ્યા વગર તેને ચપ્પા વડે પાતળી સ્લાઇસમાં સમારી લઈશું। આદુને સમારતા પહેલાં બંને હાથની હથેળીમાં થોડું તેલ લગાવવું જેથી તમને બળશે નહીં। જ્યારે પણ તમે માર્કેટમાંથી સૂંઠ બનાવવા માટે આદુ લાવો ત્યારે તે રેસા વગરનું હોય તેવું જ લેવું। જો તમારે ઓછા સમયમાં સરળતાથી સૂંઠ બનાવી હોય તો આ રીતે દૂધી કે ગાજર છીણવાની છીણી વડે આદુને છાલ સાથે છીણી લેવું। આ રીતે છીણી લીધા બાદ જો તમારા ત્યાં આકરો તાપ આવતો હોય તો 2 દિવસ માટે અને જો કુમળો તાપ આવતો હોય તો 3 દિવસ માટે તેને તાપમાં મૂકી રાખશો તો આદુનું છીણ સરસ સુકાઈ જશે। તેને આપણે પ્લાસ્ટિક પર નથી પાતરવાનું, આ રીતે તેને થાળીમાં જ છૂટું છૂટું પાથરી દેવું। તો આ એક સૂંઠ બનાવવાની બીજી મેથડ છે। હવે ત્રીજી મેથડ હું તમને બતાવું છું તે જોઈએ। આપણા દરેકના ઘરમાં આ રીતનું બટાકાની વેફર કે ભજીયા બનાવવા માટેનું સ્લાઇસર હોય છે, તેના વડે આપણે આદુની પાતળી પાતળી સ્લાઇસ કરી લઈશું। આ ત્રણેય રીતમાંથી તમને જે રીત અનુકૂળ હોય તે તમે કરી શકો છો। મેં જે તમને ફર્સ્ટ મેથડ બતાવી તે પ્રમાણે મેં 3 કિલો આદુની સ્લાઇસ કરી લીધી છે। હવે તેને તડકામાં સૂકવીશું। જો આટલી ક્વોન્ટિટીમાં તમે આદુ લાવશો તો તેમાંથી 500 ગ્રામ સૂંઠ તૈયાર થશે। મારા ઘરમાં આ રીતનો એક લાકડાનો ખાટલો છે, તેના ઉપર મેં એકદમ પાતળો કોટનનો દુપટ્ટો પાથર્યો છે। તમારા ઘરમાં જો ખાટલો ન હોય તો તમે તેને કોઈપણ પ્લાસ્ટિકની ચાદર કે કોટન કપડાં ઉપર પાથરી શકો છો, પરંતુ તે જગ્યાએ ધૂળ કે માટી ન ઉડતી હોય તેનું ખાસ ધ્યાન રાખવું। હવે તેના ઉપર આપણે જે આદુની સ્લાઇસ કરી હતી તેને છૂટી છૂટી સૂકવીશું। શિયાળામાં જે માર્કેટમાં આદુ મળતું હોય છે તે રેસા વગરનું અને આ રીતનું પીળું હોય છે, તેવા જ આદુમાંથી તમે સૂંઠ બનાવી શકો છો। જો તમે રેસાવાળા આદુમાંથી બનાવશો તો તમારી સૂંઠ સારી નહીં બને। આપણે ચાનો મસાલો બનાવવા માટે અને રસોઈમાં ઘણી બધી જગ્યાએ સૂંઠનો ઉપયોગ કરતા હોઈએ છે, તો શિયાળામાં આ રીતે સૂંઠ બનાવી તમે આખું વરસ સુધી તેને સ્ટોર કરી શકો છો। જો તમારા ત્યાં કુમળો તાપ આવતો હોય તો તેને સુકાતા 7 થી 8 દિવસ લાગશે, અને જો આકરો તાપ આવતો હશે તો 5 થી 6 દિવસમાં તે સુકાઈ જશે। 6 દિવસ સુધી તડકામાં મૂકી રાખ્યા બાદ હવે આદુની સ્લાઇસ સરખી રીતે સુકાઈ ગઈ છે। તે સુકાય છે કે નહીં તે ચેક કરવા માટે તેને આ રીતે તોડી જોવી, તેમાં બિલકુલ મોઇશ્ચર ન રહેવું જોઈએ। શ્રી ઠાકોરજી માટે આપણે સૌભાગ સૂંઠ બનાવતા હોઈએ છે, તો આ રીતે તમે ઘરે જ આદુને સૂકવીને તેમાંથી સૌભાગ સૂંઠ બનાવી શકો છો। હવે તેને ક્રશ કરીશું। આદુને ક્રશ કરવા માટે આ રીતનો એક મોટો મિક્સર જાર લઈ તેમાં 2 કપ જેટલું સૂકવેલું આદુ ભરીશું। મિક્સર જારને આખો ન ભરવો, 70-80% જ ભરવો। હવે ઢાંકણ ઢાંકીને શક્ય હોય તેટલું ઝીણું ક્રશ કરી લઈશું। આપણે જે રેગ્યુલર ઘઉંનો લોટ ચાળવા માટે નાના છેદવાળી ચાળણીનો ઉપયોગ કરતા હોઈએ છે તેવી એક ચાળણી લીધી છે અને તેની નીચે એક મોટું વાસણ મૂક્યું છે। સૂકવેલા સૂંઠને ક્રશ કરી લીધા બાદ તેને ચાળણીમાં કાઢી લઈશું અને સરખી રીતે ચાળી લઈશું। ચાળ્યા બાદ જે નીચે વાસણમાં એકઠો થાય છે તે બધો સૂંઠ પાવડર છે। આ રીતે થોડું જાડું રહે તેને ફરીથી આપણે બીજું આદુ ક્રશ કરીએ તેની સાથે ક્રશ કરી લેવું। તો આ જ રીતે આપણે બીજા આદુને પણ ક્રશ કરી લઈશું। માર્કેટમાં મળે તેના કરતાં પણ એકદમ સ્વચ્છ અને સસ્તો સૂંઠ પાવડર બનીને તૈયાર છે। આ રીત પ્રમાણે તમે ખૂબ જ ઓછા ખર્ચમાં અને સરળતાથી સૂંઠ પાવડર બનાવી શકો છો અને તેને 1 વર્ષ સુધી એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરી શકો છો।
फ्रेंड्स, जो तमने आ सूंठ बनावानी रीत पसंद आवी होय तो वीडियो ने लाइक अने शेर करवानु न भूलशो अने आवी नवी नवी रेसिपी जाणवा माटे चैनल ने सब्सक्राइब करजो अने बाजू में आपेला बेल आइकॉन पर क्लिक करजो जेथी नवा आवनारा वीडियो नी नोटिफिकेशन तमने मळती रहे। फरी मळीशुं एक नवी रेसिपी साथे। धन्यवाद।